ગુજરાતમાં કોરોના નવા 1477 કેસ નોંધાયા છે. કોરોના કારણે 15 દર્દીઓ મૃત્યુ થયા છે. 1547 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. અમદાવાદમાં 332 નવા કેસ નોંધાયા છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજીનું નિધન થયું છે. કોરોનાના કારણે અભય ભારદ્વાજજીનું નિધન થયું છે. કોરોના બાદ લાંબા સમયથી અભય ભારદ્વાજની ચાલી રહી હતી સારવાર. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને સાંસદ અભય ભારદ્વાજના મોત પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, અભય ભારદ્વાજજી નામાંકિત વકીલ રહ્યા હતા અને સમાજસેવામાં ઘણું યોગદાન આપ્યું છે. તેમના પરિવાર સ્નેહીજનોને હિંમત મળે તેવી પ્રાર્થના કરી. ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ ફક્ત 800 રૂપિયામાં થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મોટી જાહેરાત. ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અમદાવાદમાં 2 દિવસમાં માસ્ક વગર ફરતા 6000 લોકોને દંડ ફટકાર્યો, જેમાંથી 69 લોકોના કોરોના ટેસ્ટ કરાતા 9 લોકો પોઝિટિવ પણ આવ્યા. અમદાવાદમાં કોરોના કાળમાં વિટામિન સીની દવા મોંઘી થઈ છે. 25 રૂપિયાની 15 ટેબ્લેટનો ભાવ વધીને 50 રૂપિયા 10 ટેબ્લેટ થઈ ગઈ છે. સાબરકાંઠાના ચોરીવાડ ગામ આજથી 10 દિવસ બંધ કરાયું છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. ગીર સોમનાથના વેરાણમાં નિયમના દજાગરા ઉડી રહ્યા છે. માર્કેટમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ. શાકભાજી ખરીદવા લોકોની ભીડ પણ ઉમટી. કોરોના દર્દીમાં વધારો થતા બેડની અછત છે. વડોદરામાં કોરોના કેસ વધતા હોસ્પિટલની સંખ્યા વધારો કરાયો છે. 24 ખાનગી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરીને 725 બેડ વધારાયા છે. વિશ્વમાં કોરોનાની રસી બનાવવાને લઈને ભારત સૌથી આગળ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ભારત કોરોના વિરુદ્ધની રસી તૈયાર કરવાની જંગમાં સૌથી આગળ છે. બિહારમાં વર્ષે કોરોના કાળમાં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન દરરોજ 17 એચઆઈવી સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા છે.